માતાજી કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આજ 11:30 વાગ્યાથી વિડિયાની શરૂઆત કરાશે કે કામકાજ બધું કરી લીધું, નાઈ ધોવે અને કપડાં બપડા બધું ધોવાઈ ગયું ને આજ તે ને રાતની લાઈટ વહી ગઈ હતી, બધું કામ પણ બધું હાથનું જ હતું. પાણી આથી કરાવ્યું પડ્યું કે ડોલી ડોલી કરાવ્યું પડે ને એને હું હાથી પાણી કરાવ્યું એ કાં એટલે પાણી કર્યું ને વાહિદાને બધું ધોવાનું ના જ રહ્યું. વાહિદા થઈ ગયા ને ધોવાનું તો પેલો બાકી રહ્યો એટલે એવું બધું કામકાજ છે કે વાફે બસ ખાઈ પીએ નાઈ ધોવે આંકડા બાકી ઉતરે આંકડા ખાઈ જાય ને એવું બ. વરસાદ બંધ થયો ને તો જરા કાંઈ આડાવરું થવાનું મન થાય તો મેં ગુજરાત હલાવી પણ જાય ને બે પણ બે થઈ જાય એટલે ને જો એવા આજ છે ને હું કાલે કહેતી હતી ને કે ડીમ ઉપર વરહે તો સારું તે આજે મારા ડીમમાંથી વારો હોય. અમારે વર્યો અને જેટલો કાલે દીનો વર્યો ને એટલો પાછો એનાથી નહીં પણ વધારે એટલો રાતી વર્યો એટલે રેતી ધોવા તો તાર રાતી દીની રહી ગઈ હતી ને તે રાતી ધોવાઈ ગઈ. નદી નદી તો નહીં પણ વેકરો હજી નદી નથી આવી. નદી ત્યાં ત્યાં વેકરાનું પાણી આવ્યું એટલી જ નદી હે વધારે નદી નથી આવી. બાકી ઉપરવાસ જો મેં હોય ને મેં હોય ને તો અમારે બહુ નદી આવે એટલે આજ આજ તો ઓછી હે આટાણે કામ થાય. ઉપર બહુ જ વરહે ડુંગર ઉપર રીસા પણ ઉતરી ગઈ. હાલો હું જરાક તમને દેખાડદા. તો જે આ અમારો ડુંગર હે ને એટલે આ આકોરનો ઘૂમલીવાળો હે ને એ દેખાય, અભપ્રાવાળો હે ને એના ઉપર આખા ઉપર રીસા ઉતરી ગઈ હતી. એ કંઈ દેખાતો હે નહીં એટલે આ આખો ડુંગર ઢકાઈ ગયો રીસામાં એટલે હજે પાછો વરસાદ આવવાની વધારે શક્યતા હે. ચાલો આપણે જરાક વેકરા ઠારમ જવું તો જરાક ડોકું તાણે આવીએ. જો આ બધું હજુ તો એટલું ને એટલું પાણી જાય અને આ હે ને રાતી આજ હું રાતી ઉઠીને જોવા તારે મોટો પાણો હે ત્યાં વેકરો પી ગયો હતો એટલો આવ્યો. અને હજુ તો આ બધું હે ને એક રહ કરે ગોહાવે એટલે અહીં વાદરાને બાદરાને બધું હેઠું આવે પડ્યું ને આખું હે ને વાતાવરણ બગડે જ ગયું એટલે બગડે ગયું એટલે હારામ હારું બગડ્યું. આવો માહોલ થાય ને એટલે થોડીક બીકાઈ લાગે એટલે નુકસાની એ પછી બીજું તો બીકમાં તો એ બીજું કંઈ નહોતું થાય કંઈ માણસની તો કંઈ નુકસાની ન થાય પણ મૂંગા જીવના સારા બગાડે અને બીજા નંબરમાં કે માણસની આ ઢોરનું બગડે એટલે તો આપણી હેરાય નહીં. જો આ બધા રાતી ઉવાર્યું હ ઠકાણ્યું ફૂલ જતો હતો રાતી ત્યાં ને રાતી હે ને મને હગો દુનિયાનો બાધે કે રાતી ગાં હળિયું મૂકવા જાય કે જીનાવરુણ બહુ આવે આ શૈલીમાં
તે કહી હત કે ખાઈ જાય કે મેં તો કઈ નહીં થાય. જો તો કાલે હે ને વરસાદી અમારો વારો કાઢ્યો અને આજે મણિયાથી થાય કે ખંભાળિયું આકોને પડખે દ્વારકા અને આથી જોતા હે ને એ લાગે કે જામનગર ને આ બાજુ રાજકોટ ને બધું અહીંયા મતલબ કે આકોરના અમારાથી આકોરના એરિયા હે ને એમાં આજ ખોખા કાઢવાનું કામ કરે. એટલે મણી હું જોવા નાથી તો મણી થાય કે રમેશભાઈની ને કોલવા રમેશભાઈની એની હે ને ફૂલ વરસાદ હોય એવું લાગે કે એટલે રમેશભાઈ કાલના વિડીયોમાં કોમેન્ટ કરજો કે કામ તમારે વરસાદની હકીકત હે અને આકોરાને પડખે અહીંયા ગોપ ને એ બાજુ પણ એટલો વરસાદ હોય એવું લાગે ને આ હે ને શોખું થયું અમારે આથી અને આવા વાદરા ભાગે નીકળ્યા હાવ અને વાવડો ઉડે હીવો એટલે બહુ વાવડો હે એકદમનો જો આવી રીતનું કંઈક હાવ થયું અને હું હે ને આપણાથી નેવર્યું તાર રહેવાય નહીં એટલે આ ટાલપત્રી પડી હતી ને તે ટાલપત્રી ઉપાડાવી અને આખી ઢાંકળ હતી ને ત્યાંથી ઉપાડી હતી અને આખી ધોવે નાખી એ હે ને ટાંકો ભરાય ને તે ટાંકો ભરાઈ જાય પછી નળી ઉપડે જાય ને તો મેં કીધું આની હક દોરી નાખી દે ને તો વઉઠાઈ જાય ને આખું પડખે તબેલામાં લુગડા ભીહું નાખવાના લુગડા હોય ને એ હવે આજ મગોટાને નિરણ કરી હતી તે એ પણ ધોવે નાખે તો એની જરાક દોરી નાખી દે ભાઈ સંઘ પોપીઓ નથી ખાવામાં ખીચડી ને આજ સોમવારની લાઇટ સટકાળું રાતે 11 વાગ્યાને ચાલુ લુગડા ધોવે નાખ્યા ને આ સિમેન્ટ પીડ્યો હતો ને એ પણ એ હે ને અમે બધી વસ્તુ ઠેકાણે લગાવી દીધી કારણ કે કાલે લાલ લાઈનનું તણાણ્યું ને તે ગુરુ દક્ષિણા જડે ગઈ ને દાળના તગારાએ ભરાઈ ગયા ને હવા પાંચ થયા હોય જે હાડા પાંચથી બેહ્યું 15 મિનિટ હે તબેલો પણ ધોવાઈ ગયો લાઇટ આગળી જ આવી સવારે મેં આ ગમાણ ચોખ્ખી કરી બધા ડૂસા ઉતારી આ કાંટે ઢગલો ભેરો કર્યો મેં ગુજરાત રાખે ને પછી નાખે ત્યાં ને આજે હવારી મગોટા નિર્ણય કરી દીધી જો એટલે રૂપારીની મગોટું ભાઈવું ને કે કાયમ કૂટી ખાય ને તે આ કૂટીની એવા થઈ ગયું અમારે ભેહું કૂટી ખાવાની એવા થઈ ગયું નથી બીજું ખાવાનું ઓછું ખાય એ ને મારા કાકાને વાડીથી આ વાહડો કાકે હે ને દયો બાંધવા મોકલાવ્યો હતો અટાણે જેને એવું કંઈક જરાક વેકરાને ઉતરા નાય સેટો તો હજી હળેરાટીઓ દઈએ તે હાલો આપણે આ લુગડાને દોરી નાખી દઈએ ને તે વહુ ઉઠાઈ જાય હજી મલક તાણું હે તો હે ને દોવે અને લાઇટ વહી ગઈ હતી ને તે હું ગમાણ્યું બમાણ્યું કાઢે અને પછી હે ને
હે આવે ગઈ તે ઊંઘમાઈ ને બધું કાઢે અને હા તબેલો ફ્રી કરે અને ગઈ હતી તે પાછી મોટર ચાલુ કરી દઈએ આ માલિકો રાત જાય ને તો જરાક ઝટકો લાગે મોટર ચાલુ કરી દીધી ને હગો દૂધ ભરે નહીં આવતા રહીએ ને બેહે ગયો બિચારી કામ પાણીની વાટ જોતી ત્યાં હવા રહી ને લાઇટ નહોતી નથી નળીએથી નૂત્યું પાણી કર્યું ને ઊંઈ પાણી કર્યું હતું તે બહુ હરખું પાણી નહોતું પીધું તે પીધું નહોતું ને તે હરખ્યું ખાઈ આવી ની પછી એટલે હે અટાણા ગાય ગાય ને તગારાથી ફટાફટ પાણી કરવા માંડી ને ત્યાં ઘણી બધી અસલની પાણી પીએલી છે ને થમલા પાસે હે ને નળી પણ પૂગે ગઈ તે એ ઊભો થેગો ને બધું એટલે બધું બિસારી પાણીની જ વાત જોવે કે એને હે ને હરખું પાણી ન પીએ ને એટલે હવારી એ કુંડાનું પાણીની હેવા નથી ને એટલે હરખ્યું પીતું જ નથી એવા હટો જ અમારા જનરેટરનો ખર્ચો થાય કે પાણી ન પીએ એટલે દૂધમાં પછી હાંજી થોડોક કાપ આવે હરખું પાણી પીએ ને તો દૂધમાં વાંધો ન આવે અને મણી હે ને તાણા વગરની ભૂખ લાગી તે આજે હે ને રખડવા સડે ગઈ ને તે જીનતીની રખડા રાખીને અહીં જીનતીની મતલબ એ કે એટલે આમાં આડાવરી આમાંનામાં ધ્યા રાખીને તે તાણે રૂંઢે ખાવાનું યાદ ન આવ્યું ને વટાણે વ્યારા ટાણે પણ ખાવાનું યાદ આવ્યું હતી મેં હેનું લા કટકી સમોસા આવે ને એ આ ઘણી બસ ખાતી હતી અને કટકી સમોસા ખાવા બેઠી ને તો મણી હેન મારા આયુષાની કટકી સમોસા બહુ જ ને ભાવે હતી મારે બેગ ખાધા ને તો ત્યાં અહીંથી કે આયુષની કટકી સમોસા તો ભાવે હિ એટલે એ હું હે તો હારો હાલો હું હે ને ઝપટમાં પાણી કરવા માંડા તો હે ને અસલની પાણી રૂપાર્યું થઈ ગયું અને નિર્ણય પણ અસલની થઈ ગઈ અટાણે હે ને જવારની સાર અને આપણું વાઢેલ ખડ હતું ને એ બે મિક્સ કાપ્યું એટલે ઈણી કૂટી હે અને આ કૂટી ખાવાની એવા થઈ ગયું ને ત્યાં આખી મગોટાની ગમાણી હે ને અમે મગોટાની સવારની નિરણ મગોટાની કરી હતી ને તો એકય ખાધું ને આખું જેટલું નાખ્યું હતું ને એટલું બધું પાછું રિટર્ન કાઢ્યું એટલે હે ને એ આ કૂટી ખાવાની એવા થઈ જાય ને એટલે આખો સારો વધારે પડતો મગોટું જેટલું ભૂકું હોય ને તો એ ન ખાધો એટલે હુરી એ થાય કે આ કૂટી પાડીને નાખવાનું એટલી જ અમારે હે ને આ લાઇટ માથે જ કામ અટક્યું રહીએ કે લાઇટ હોય ને તો આ બધી કૂટી અસલની પડે જાય લાઇટ ન હોય તો પછી કૂટી પાડવાની હુરી થાય એટલે હે ને અમારે એક જનરેટર લેવું જોઈએ કોઈને ધ્યાનમાં હોય તો કોમેન્ટ કરજો કાંઈ હા કે જનરેટર નાખવું પડી હે ને હા આ લાઇટ હે ને બહુ કહ્યું કરે વરસાદ કાલે રાતથી 11 વાગ્યાને વહી ગઈ નથી અટાણ 100 વાગે આવી પાછી 1 કલાક એક રહી અને પાછી વહી ગઈ હતી અમારે દોવાનું હાલતું હોય ત્યારે પણ અમે દોયા પહેલાં પાણી ન કરીએ દોવાઈ જાય પછી પાણી પીવડાવી હતી પાણીનું પછી મોડું થઈ જાય તે લાઇટ વહી ગઈ પછી પાણી રહી ગયું પાણી થાય તો નિરણ થાય તે એવું થાય અને જ્યાં ભાગો ભાગો ધવાળો પણ ચાલુ રહે એમ અને એ આખણી ખાઈ ખાઈને બધી બેહવા માંડી અસલ્યું ને ધમાની પણ આ નાખી દીધું ને ધમો હે ને ફૂણવા માંડ્યો હે તો એણે હે ને થોડીક નોકરી માપી કરીએ ન કરે ને વધી હે એની પાછો એટલે હા અહીં ગઠિયા જીવો થવા માંડ્યો હવે એકલો વધ્યો નથી બધા એના ભાગનો હે ને દાણો હે ને એ એણી આવે આ પછી વધ્યો ઘટ્યો કંઈ દાણ હોય ને
એ બધું બહાર ગમાણમાંથી નીકળે ને તે ઈણી નાખી દઈએ. ને આ માદા તો અમારે કોઈનું એઠવાડો તો ખાય, કોઈનું તો કે કોઈનું ગમાણમાંથી આવ્યું હોય ને એ પાછું ઈણે ખીલે નાખે ને તો એ બધા ઈની ખરના પતિકા ઉડ્યા રાખે, બાકી ઈ નો ખાય. એ બેમાંથી એક દોવાને જ દેતીયું તો એટલું દાણાનું દાણો ખાવાનું એટલું એટલું નહીં કે તાજો જ દાણો ખાવાનો, એટલે વાંથી ભરણ કે ઉણીમાંથી મૂકીએ ને એ જ એણે ખાવો જોઈએ. ને અટાણ હે ને રૂપારી બધું એની ગહે અને નવરાવે નાખ્યું અસલની. તે હવાર થાય ને તો રૂપારી ભરાઈ રહી છે. હવે રી તો એક કઈ હાવાય આમાં કાંઈ તકે કાંઈ જીગ્યા નહીં રહી. અટાણે તો જગ જીગ્યારા કરે પણ હવાર થાય તો હાવ સિતરાઈ જાય બધી. અને અમે હે ને આને હાથીએથી ઘોહેણ નવરાવીએ ને તે રવાડી એક કહીને માથે નો રીએ કે રવાડી હાવ લાહી થઈ જાય જોવા આવીએ. આ હે ને આવી તાર બહુ જ રવાડી હતી. ઓલી હું આખને ત્રણ નંબરની અડતી હતી એણે એવી રવાડી હતી, નાણે એવી રવાડી હતી નહીં. જેવી અસલની બધી ખાવા માટે અમારા બાપ ભાઈ વાળી ગાય છે ને એ પેલા કૂટી નો ખાતી, એ વાખું ને જ ખાતી. તો જો તબેલાના કામમાંથી હાવ ફ્રી થઈ ગયા, હવારની તૈયારી થવા માંડી કે હવાર હાટું છે ને અટાણાથી દાણો ભરે અને મૂકી દઈએ તો હવારે સીધો તગારા ઉપાડે અને આખું ભૂંતા ભૂંતા ધોવાની. હા એવી એવું ને તો આખું ભૂંતા ભૂંતા ને જ ધોવાની હોય, તો આપણે આખી રાત હોઈએ અને શિયાળ વાગે ઉઠીએ તે આખી રાત જ નીંદર કરી કહેવાય. 9-10 વાગેથી હોવા જાય તો કેવડી રાત થાય, એવડી રાત એટલી નીંદર કરવી ન જોઈએ હકીકતથી ત્યાં, પણ આપણે તોય કરીએ નહીં. દાન ભરવા માંડ્યો આખું આખું ભરે બધું કમ્પ્લીટ કરી દઈએ એટલે હવે સીધો પાવડો મારવાનું, ગમાયણું કાઢવાની અને ધવાડો કરે અને વાહિંદા કરે સીધું બેહે જવાનું જ રહીએ. એટલે ફૂજડું થતાં થતાં તા થોડું ઘણું કામકાજ વધે, બાકીનું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે કંઈ વાંધો નહીં મરે કંઈ હગર. ને બધી ભીહું ના એકો એક ભીહું ના તગારા બધીને હોવ હોવ ને તગારા છે તે મૂકે મૂકીને બેસતું જવાનું. તો સારું મારે હે ને વ્યારણ તો હે ને હું કંઈક વ્યારાનું કરી નાખા અને આપણી આજનો વિડીયો આ જ એન્ડ કરવાનો ટાઈમ આવે ગયો, તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દીજો. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો. અને હમણાં હે ને મારે કામ થાય કોમેન્ટનો રિપ્લે આપવામાં કે 5G નેટ હે ને બહુ ઓછું હાલે, કે વાતાવરણ ઓલું હે ને ખરાબ એટલે 5G નેટ ઓછું હાલે, 4G હાલે એટલે 4G મારો વિડીયો અપલોડ થાય ને માંડ બેસીયાર કોમેન્ટનો જવાબ દેવાય ને તાતા નેટનું પૂરું થઈ જાય. એટલે હમણાં હે ને કોમેન્ટની રિપ્લે બહુ ઓછી એવી આવીએ તો થોડુંક એડજસ્ટ કરજો ને આ વાતાવરણ સોખું થઈ જાય અને નેટ બરાબર હાલવા માંડી એટલે આપણે રાબેતા મુજબની કોમેન્ટનો રિપ્લે આવે જ છે. એટલે સારું તો મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી. કોઈ સબસ્ક્રાઈબનું બટન લાલ કલરનું હે એ ન દબાવ્યું હોય તો દબાવી દીજો, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.